મુકુંદ પરીખ એક એવા સાહિત્યકાર છે જેમણે ખૂબ જ ઓછું લખ્યું છે, પરંતુ જે કંઈ લખ્યું છે તે ખૂબ જ તીવ્રતાથી અને સજ્જતાથી લખ્યું છે. મુકુંદ પરીખ એટલે કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. ખૂબ જ ઓછું બોલતા અને સૌમ્ય સ્વભાવ ધરાવતા મુકુંદભાઈનો જન્મ પંચમહાલ જિલ્લાના નંદીસર ગામે તારીખ 26/1/1934 રોજ થયો હતો. એમના પિતાનું નામ ભાઈલાલભાઈ. મારા ફાધર એમનું નામ શું? ભાઈલાલભાઈ. ઈ વોઝ અ ઓર્ડિનરી સિમ્પલ મેન અને હી ડાઈડ એટ ધ વેરી યંગ એજ, 40 યર્સ, 40 વર્ષની ઉંમરે. અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ અબાઉટ 7 યર્સ ઓર 8 યર્સ ઓલ્ડ. અને તે વખતે અમે અમારા મોસાળ ગયેલા નદીસર ઉનાળાની વેકેશનમાં. અને એક દિવસ ઓચિંતો એવો સમાચાર આવ્યા કે ભાઈલાલભાઈ બહુ માદા છે, એટલે હું અને મારા મધર અને મારો એક નાનો ભાઈ હતો, અમે ત્રણે જણા નદીસરથી તાત્કાલિક અહીંયા બાલાસિનો આવ્યા. ઇન ધ મીન વાઇલ હી એક્સપાયર્ડ. કરતા હતા અમને જે અહીંયા સિઝનલ વર્ક હોય ને, દાખલા તરીકે કોટનની સિઝન, દાખલા તરીકે ઘઉંની સિઝન, તો જે મોટા મોટા બિઝનેસમેનો હોય જે સ્ટોર કરવા માગતા હોય, તો એની જોડે રહીને એમની સાથે કામ કરે. અને એમ એ પેઈડ હતા, અમને એ કંપની એ દુકાનવાળા એમને સારો પગાર આપે અને એ બધું મેનેજ એ કરતા હતા. માતાનું નામ મહાલક્ષ્મી બહેન. મધરનો સ્વભાવ સારો પણ અનએજ્યુકેટેડ, એટલે નિરક્ષરામાં હતા, એટલે બહુ કશું કરી શકે નહીં, પણ લાગણીઓથી અમને સાચવે. સો અમને કંઈ પણ તકલીફ પડી હોય તો એમને પડી હોય એવું લાગે આપણને, એટલા હતા, માયાળુ હતા. અમારા હર્ષને તો મોટો એમને જ કરેલો હતો. અને પત્નીનું નામ ધર્મિષ્ઠાબહેન. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ બાલાસિનોરમાં જ પ્રાપ્ત કરી તેઓએ મેટ્રિક પાસ કરી. રાજકોટની ધર્મેન્દ્ર સિંહજી કોલેજમાંથી BA અને અમદાવાદમાં LLBની ઉપાધિઓ પ્રાપ્ત કરી. એકાધિક જગ્યાએ નાની મોટી નોકરી કર્યા બાદ તેઓએ 1954થી છેક 1980 સુધી પ્રોવિડન્ટ ફંડ કમિશનરની કચેરીમાં સેવાઓ આપી અને ત્યારબાદ 1981થી તેમનો વ્યવસાય વકીલાતનો રહ્યો છે. વિદ્રોહી કવિઓના ગ્રુપ રે મઠમાં તેઓ શરૂથી જ સક્રિય રહ્યા હતા અને કવિતા, નવલકથા અને નાટ્યસર્જન કરતા રહ્યા હતા. આ ગાળા દરમિયાન એમના પરમ મિત્ર લાભશંકર ઠાકર એમને મુકુંદ એટલે પોલાદ એ રીતે બોલાવતા હતા. એમની યશસ્વી નવલકથા મહાભિનિષ્ક્રમણ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસની પદ્ધતિથી તીવ્ર રીતે લખાયેલી નવલકથા છે, જેનું સુપ્રસિદ્ધ સંસ્થા દર્પણ માટે એમણે નાટ્ય રૂપાંતર કરેલું અને એનું સફળ મંચન પણ થયેલું હતું. અને આપણે બધા પછી 62-63 જોડે મળતા હતા. તમે, લાભશંકર, કિનુભાઈ, આદિલભાઈ સાથે આપણે બેસતા હતા, કવિતાઓ લખતા હતા, કુમારમાં બેસતા હતા. અને આપણે એક કૃતિ નામનું માસિક શરૂ કરેલું. એ કૃતિ નામમાં તમે, હું અને લાભશંકર ત્રણ જણા આપણે એડિટર તરીકે કામ કરતા હતા. હવે તમે તો બધા ભેગા થઈને મારા માથે એક મોટી જવાબદારી નાખીએ કે તમારે આ પહેલા વર્ષમાં કૃતિના નવલકથા આપવી પડશે. હવે નવલકથા તો ક્યાંથી આપવું યાર, એટલે કમ્પલ્સન હતું, આનો કોઈ ઓલ્ટરનેટિવ હતો જ નહીં, કશું જ નહીં, મારે લખવી જ પડે. અને એના જ કારણે આ મહાભિનિષ્ક્રમણ નવલકથા લખાઈ. મહાભિનિષ્ક્રમણ નવલકથા કેમ આટલી બધી પોપ્યુલર થઈ, કેમ MMR ટેક્સ્ટબુક તરીકે પ્રિસ્ક્રાઇબ થઈ, એના કારણોમાં એવું છે કે જે એની ટેકનિક છે ને, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, પાત્રોનું ઉપરથી વર્ણન મારે કરાવવું નથી, પણ જે કેરેક્ટર છે એના પેઇન્સ, એના પ્રોબ્લેમ્સ,
અને એના ડિપ્રેશન્સ, એના ડ્રીમ્સ, એના બેડ ડ્રીમ્સ એ બધું એ પોતે પોતાના શબ્દોમાં કહે. એને એ ટેકનિકને આપણે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ કહીએ છીએ. અને એ વર્લ્ડની અંદર સૌથી પહેલો પ્રયોગ જેમ્સ જોઈસ અલિસિસ નામના એક મહાન નવલકથામાં કર્યો. અને પછીથી બીજા લેખક આવ્યા વર્જિનિયા વુલ્ફ, એનાથી લાઇટ હાઉસમાં કર્યો. એ લોકોએ એ યુરોપિયન લિટરેચરમાં આ પ્રયોગ થયો, પણ ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ મને કહેવા દો કે મેં કર્યો. એમના અન્ય પુસ્તકોની વાત કરીએ એ પહેલાં એમનું એક ખૂબ જ જાણીતું કાવ્ય એમના જ મુખે સાંભળીએ. કવિતામાં શરૂઆતમાં મેં એક કાવ્ય સુરેશ જોશી સંપાદિત ક્ષિતિજમાં મોકલાવેલું અને એમને ખૂબ પ્રેમથી પ્રગટ કરેલું, અને એ વાંચું તો મજા આવશે, કારણ કે ઇટ ઇઝ માય ફર્સ્ટ પોયમ. કલમ ડાંગ કળિયાળી વિંજી 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 શબ્દ શબ્દના માથા ભાંગ્યા ભાંગ્યા દેહ કલેવર અણુ અણુને તોડ્યા છેલ્લા છેદ્યા મમરિયાળા કાના માતર બમરિયાળા કાના માતર ઈશ્વર શબ્દો અક્ષર શબ્દો શબ્દો વિસ્કીનો પેગ સૂકા બાવળ નીચે સૂકી સોળોના પડછાએ ઢચ ઢચ ઢીંચે ઢચ ઢચ ટીચે મસ્તક શબ્દ ઢચ ઢચ ટીચે મસ્તક પ્રેત શબ્દના પ્રેત પ્રેતના પ્રેત પ્રેતને પાડ્યા લોહીની નદીઓમાં ડૂબ્યા સબ કાઢીને શોધી ટીચા શબ્દોના મળદાઓ સજીવ રજળતો જળે શબ્દ તો સજીવ રજળતો જળે શબ્દ તો ક્રોસ ઉપર ટીંગાળો સજીવના સજીવ 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 રજળતો જળે શબ્દ તો ક્રોસ ઉપર ટીંગાળો રસ્તા વચ્ચે બાળો ઊંડા ઊંડા ખાડા ખોદી દાટો શબ્દો જૂઠા શબ્દો સાચા વંશ શબ્દનો સમૂળ કાઢો કાલ થશે ને ઉગશે સૂરજ પૂછશે શબ્દો કેવા શબ્દો શું છે શબ્દો ક્યાં છે. મુકુંદ પરીખના પ્રસિદ્ધ થયેલા પુસ્તકોમાં રે મઠના અન્ય સર્જકો સાથેનો સંયુક્ત નાટ્ય સંગ્રહ મેક બિલીવ, સ્વતંત્ર એકાંકી સંગ્રહ મોક્ષ અને લુકિંગ ગ્લાસ, નવલકથા મહાભિનિષ્ક્રમણ ઉપરાંત મન ચિતરીએ, ભીતરની ભીતરની ભીતર અને અનુભૂતિ આ કાવ્ય સંગ્રહોનો સમાવેશ થાય છે. મુકુંદ પરીખના એકાધિક પુસ્તકો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે. સૌમ્ય, આધ્યાત્મિક અને માનવીય વૃત્તિ ધરાવતા મુકુંદભાઈ પોતાનું અમદાવાદનું નિવાસ આટોપી વકીલાતની પ્રેક્ટિસ એમની દીકરી અને જમાઈને સોંપી એમના વતન બાલાસિનોરમાં વસે છે, જ્યાં તેમણે પોતાના મહત્ત્વના યોગદાન સાથે સાંઈ મંદિરનું નિર્માણ પણ કરાવ્યું છે અને એ ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવાઓનું પણ આયોજન તેઓ કરે છે. અહીંયા અમે શ્રી સાંઈ સેવાધામ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે. ટ્રસ્ટ છે, પર્સનલ કશું નથી, અને એનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અને અમારા જે ઓબ્જેક્ટ્સ છે અમારા ટ્રસ્ટના એ તો બહુ વિશાળ છે. અમારે ગરીબ માણસના ઘર સુધી પહોંચવું છે. અમારી પાસે ફંડ્સ છે પણ અમને જમીન મળતી નથી જેના ઉપર એક સારું મકાન બનાવીને અમે અમારી પ્રવૃત્તિઓ ચલાવી શકીએ.
છતાં અત્યારે પણ અમે દાખલા તરીકે બ્લડ ડોનેશન કેમ્પ હોય તો અમે 15,000 રૂપિયા કે 20,000 રૂપિયા જે આપવાના હોય એ અમે ટ્રસ્ટ આપે છે અને દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, કારણ કે એ પણ એક જાતની સેવા છે. પછી સ્કૂલની અંદર જે પ્રાઇમરી સ્કૂલ્સમાં નવા નવા બાળકો આવ્યા હોય એમને ચિલ્ડ્રન માટેના જે બુક્સ હોય એ આ લોકો કોઈ ખરીદતા નથી તો અમે લાવી આપીએ છીએ. હમણાં જ મેં ગુર્જરમાંથી 10,000 રૂપિયાની ચોપડીઓ અપાવી પ્રાઇમરી સ્કૂલને. અને જ્યારે અમે 3 ઉત્સવ કરીએ છીએ મંદિર તરફથી બાબાના, એક તો રામનવમી, પછી ગુરુ પૂર્ણિમા અને દશેરા, એ તે 3 દિવસે અમે જે મહાપ્રસાદનું એક આયોજન કરીએ છીએ ત્યારે ગરીબમાં ગરીબ માણસના ઘરે પણ એ પ્રસાદ જમવા બી આવે અને એમના ઘર ના આવ્યા હોય તો એમના ઘરે જઈને આપી આવીએ છીએ, આવું કામ કરીએ છીએ. આજે લગભગ 79 વર્ષની વયે પણ તેઓ બાલાસિનોરની સામાજિક પ્રવૃત્તિઓમાં અને પોતાના સર્જનમાં વ્યસ્ત રહે છે.